खोलिया दृष्टिना द्वार। नमस्कार श्रोता मित्रों, अपनी आ पृथ्वीनी समृद्धि, वनस्पति, नदी, जंगल, पर्वत, सूर्य, चंद्र, आ बधुं आपणे जोई शकीए छीए, એ કુદરતની કૃપા છે। એવા ઘણા લોકો છે જે આ નજારો આંખોથી નથી જોઈ શકતા, પણ તેમની પાસે મહેસૂસ કરવાની અને બીજી ઇન્દ્રિયોની ઘણી શક્તિઓ રહેલી છે। કુદરતે આપેલી આ ક્ષતિને, આ ખોટને કેવા અસરકારક શબ્દોમાં મૂલવે છે કવિ ભાનુપ્રસાદ પંડ્યા। દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી, વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ને તોય પગરવની દુનિયા અમારી, કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર, બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રઝળે શી રાત, લહેકાએ લહેકાએ મહોરતા અવાજના વૈભવની દુનિયા અમારી, ફૂલોના રંગ રિસાઈ ગયા જાળવતી નાતો આ સામટી સુગંધ, સમા સમાના દય સંદેશા લહેરકી અડક્યાનો સાચવે સંબંધ, ટેરવાની તાજી કંઈ ફૂટી તે નજરુના અનુભવની દુનિયા અમારી, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી। આવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોની કેળવણીમાં અગ્રેસર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ઇતિહાસ અને સંચાલનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આ સંસ્થાના ઉપપ્રમુખ અને મુંબઈ કમિટીના ચેરમેન કીર્તિભાઈ શાહ કહે છે, 1998 પછી આ સંસ્થા હંમેશા ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે। હું આ સંસ્થામાં એક મારું મુંબઈ અણમોલ ગ્રુપ ચાલે છે, તે ગ્રુપને લઈને એક દિવસના આ સ્કૂલની પ્રવાસે આવેલો, ત્યારે અમને પણ ખૂબ મજા આવી અને આ સંસ્થા પ્રત્યે મારી લાગણી ગણો કે ઋણાનુબંધ ગણો કે મને આ મારી પોતાની સંસ્થા હોય તેવું લાગ્યું, અને અહીંયાના શ્રી લાભુભાઈએ મને આ સંસ્થામાં જોડાવા માટે એક વિનંતી કરી અને મેં એ સહર્ષ સ્વીકારી લીધી। અમે 3 દિવસનો મારા ગ્રુપ દ્વારા એક મુંબઈનો પ્રવાસ કર્યો અને મુંબઈમાં પ્રબોધન ઠાકરેમાં અમે એક એવો પણ પ્રયાસ કર્યો કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આપણી કરતાં જરા પણ પાછળ નથી, તેઓ આપણી જેવું જ બધું જ પરફોર્મન્સ કે એ કરી શકે છે, મેઇન તો એ સમાજમાં દર્શાવવાનું। ખરેખર આ લોકોમાં ખૂબ સારી ટેલેન્ટ હોય છે, એ આપણા કરતાં જરા પણ પાછળ નથી, એમને એક ઇન્દ્રિય ઓછી છે તો બીજી વિશેષ ઇન્દ્રિયોનું એ કામ આપણી કરતાં વધારે લઈ શકે છે। તો આ રીતે અમે પ્રબોધન ઠાકરેમાં એક પ્રોગ્રામ કર્યો, તેનો અમને ખૂબ સારો સહકાર મળ્યો અને લગભગ 47-48 લાખ રૂપિયાનું ડોનેશન તો ત્યાં જ અમને મળી ગયું, અને પછી સંસ્થાની પણ એક મુંબઈ ખાતે પોતાની એક ઓળખ ઊભી થઈ અને પછી દાનનો પ્રવાસ સારો એવો ચાલુ થયો અને અમે લગભગ 1.5 વર્ષ સુધીમાં આ ઇમારતને નવનિર્મિત કર્યું। આ સંસ્થાનો ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુને સ્વનિર્ભર બનાવવાનો છે, એમને સ્વનિર્ભર બનાવવા રોજ એક નવા વિચારને જન્મ આપવામાં આવે છે। સૌથી સારી વાત એ છે કે અત્યારે જે સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે તે લાભુભાઈ જ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પોતે પ્રજ્ઞાચક્ષુ છે, તો એ પ્રજ્ઞાચક્ષુની મુશ્કેલી વધારે સારી રીતે જાણી શકતા હોય। અત્યારે આ સંસ્થા આખા ભારતમાં પણ એક આગવું સ્થાન ધરાવે તેવી સંસ્થા બની ગઈ છે। અહીં 1-12 ધોરણના વિદ્યાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, અમુક સ્પેશિયલ કોર્સ છે 2 વર્ષના, હોમ સાયન્સનો પણ એક વિભાગ છે જેમાં બહેનોને રસોઈ બનાવતા પણ શીખવાડવામાં આવે છે। આ સંસ્થામાં રહેવા માટે તથા જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સંસ્થા એ સિવાયના બ્રેઇલ પ્રેસ, બ્રેઇલ લાઇબ્રેરી, ઇલેક્ટ્રિક, સોલાર, ગરમ પાણીની સુંદર વ્યવસ્થા, એ બધી જ વસ્તુથી અત્યારે સારી રીતે સંચાલન કરી રહી છે। હાલમાં એક સ્કિલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે। સમાજના દરેક વ્યક્તિનો અત્યાર સુધી અમને ખૂબ જ સરસ સહકાર
મળી રહ્યો છે. ભાવનગરની મધ્યમાં આવેલી આ સુંદર વિશાળ સંસ્થાનો સુચારુ રીતે વહીવટ થઈ રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ માટેની બધી જ સગવડો અહીં સુલભ છે. આવો સાંભળીએ માધ્યમિક મદદનીશ શિક્ષક હસમુખભાઈ ધોરડાને. રાષ્ટ્રીય અંજણ મંડળ ભાવનગર જિલ્લા શાખાના કારોબારી સભ્ય તરીકે અને આ સાથોસાથ બ્રેલ પ્રેસ, ધ્વનિમુદ્રણ કેન્દ્ર તેમજ બ્રેલ લાઇબ્રેરી અને ઓડિયો લાઇબ્રેરીનું સંચાલન હું સંભાળું છું. રાષ્ટ્રીય જે આ કોઈ બ્રેલ પ્રેસ છે એ 2015 શરૂ થયો છે. LIC ગોલ્ડન જ્યુબિલી બ્રેલ પ્રેસનું એનું નામાકરણ થયું છે, કારણ કે એમના સહાયથી આ બ્રેલ પ્રેસ શરૂ થયો છે. આની અંદર 1-12 ધોરણના પુસ્તકો સિવાય ઇતર વાચનના વાર્તા, નાટક, નવલકથા વગેરે પુસ્તકોનું પણ બ્રેલીકરણ કરવામાં આવે છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી તમામ ભાષાઓને સાથે રાખી જે ધાર્મિક પુસ્તકો છે એનું પણ બ્રેલીકરણ કરવામાં આવે છે. આ સાથોસાથ ધ્વનિમુદ્રણ કેન્દ્ર કે જે રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત છે, એની અંદર જુદી જુદી બુકોનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. 1-12 ધોરણના વિદ્યાર્થીઓને લગતી હોય, કોલેજના અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લગતી હોય કે પછી ઇતર વાચનના પુસ્તકો હોય, આ તમામ પુસ્તકોનું રેકોર્ડિંગ અહીંયા એ ધ્વનિમુદ્રણ કેન્દ્રની અંદર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 3,000 જેટલા પુસ્તકો અમારી પાસે એ અવેલેબલ છે. બ્રેલ લાઇબ્રેરી અહીંયા 3,000 જેટલા બ્રેલ પુસ્તકો છે અને એટલા જ ઓડિયો પુસ્તકો પણ અવેલેબલ છે. રાષ્ટ્રીય અંજન મંડળ એ 1984 કાર્યરત છે અને આની અંદર પાયાની જે વાત કરીએ તો આંખોનું નિદાન, ખાસ કરીને સામાન્ય શાળાઓ હોય, બાળકોનું નિદાન કરવાનું હોય અને એના માટે એમને જે વિટામિનના ડોઝ આપવાના હોય, ચશ્માનો એમની વ્યવસ્થા કરવાની, અથવા તો ઓપરેશન કોઈ ના મોતિયાના આવ્યા હોય તો એની વ્યવસ્થા પણ અહીંથી કરવામાં આવે છે. આ સાથે સાથે ગત 1.5 વર્ષની અંદર જે કોરોનાની પરિસ્થિતિ હતી ત્યારે જિલ્લાના જરૂરિયાતમંદ જે વિકલાંગ કે બ્લાઇન્ડ લોકો હતા એમને અમે કીટ વિતરણ પોતાના ઘર સુધી કરવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે વારંવાર. તો આવી ઘણી બધી જ વ્યવસ્થા છે એ અમારી રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા કર્યો છે. આ સાથે સાથે સેમિનાર, વર્કશોપ એના માધ્યમથી પણ રાષ્ટ્રીય અંજન મંડળ આગળ કાર્યરત કરવા માટે તત્પર છે. રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત જ્ઞાનજ્યોત વોટ્સએપ ગ્રુપ ચાલે છે, જેની અંદર લગભગ 500 વધારે સભ્યો જોડાયેલા છે. એની અંદર વાર્તા, નાટક, નવલકથા શ્રેણીબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. ભાવનગરના ભૂતપૂર્વ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ આ ઇમારત અંધ શાળા માટે ડોનેટ કરેલી છે. તેમના વંશજ જયવીર સિંહજી ગોહિલ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે. આપણે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાની વાત કરીએ તો એ જ ઇતિહાસ યાદ આવે કે વર્ષ 1928 પ્રજાવત્સલ મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ મુંબઈની મુલાકાત લીધી હતી અને ત્યાં એક વિક્ટોરિયા મેમોરિયલ નામનું એક બ્લાઇન્ડ સ્કૂલ હતું. એમની જ્યારે મુલાકાત લેવા ગયા હતા ત્યારે બાપુ સાથે એક યુવાન મળ્યા. અતુભાઈ ઓઝાથી બાપુએ પૂછ્યું કે તમે અહીંયા મુંબઈમાં શું કરો છો, તમે મારા ભાવનગરથી છો. એમને કીધું, બાપુ શું કરું, ભાવનગરમાં બ્લાઇન્ડ સ્કૂલ નથી તો મને અહીંયા આવવું પડે છે. ત્યારે બાપુએ 4 વર્ષની અંદર ભાવનગરમાં બ્લાઇન્ડ સ્કૂલની સ્થાપના કરી હતી 6 જાન્યુઆરી 1932. આજે આપણે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બ્લાઇન્ડ સ્કૂલમાં આપ જાઓ તો આપ જોશો કે આટલા વર્ષોથી પણ આજ સુધી આ એક એવું લગભગ દેશનું એક બ્લાઇન્ડ સ્કૂલ છે જ્યાં અન્ય પરિવારો ભાવનગરના આગળ આવીને આ સ્કૂલને સંભાળી છે, તમામ ડોનેશન્સ આપે છે અને સાથે સાથે જે બ્લાઇન્ડ સ્કૂલનું ડે ટુ ડે મેનેજમેન્ટ હોય એ માન્ય શ્રી લાભુભાઈ સોનાની બહુ સારી રીતે જવાબદારી લીધી છે. અને હું એ જ આશા રાખું છું કે જેટલા પણ યુવાનો છે બ્લાઇન્ડ સ્કૂલમાં માન્ય શ્રી લાભુભાઈ સોનાનીથી થોડું માર્ગદર્શન લે. હું એક દાખલો આપું, આજે ત્યાં આપ જાઓ તો જેટલી પણ ડિજિટલ સુવિધાઓ તમામ નાગરિકો માટે છે એવી જ રીતે એમને બ્લાઇન્ડ સ્કૂલમાં ઈ સુવિધાઓ તમામ સ્ટુડન્ટ્સ માટે ઉપલબ્ધ કરી છે. આપ ઓડિયો બુક્સની વાત કરો તો તમામ જેટલી પણ ચોપડીઓ હોય બ્રેલમાં પણ આપને મળી શકે અને એની ઓડિયો બુક પણ મળી શકે. અને સાથે સાથે LIC બહુ જ એક્ટિવ છે એક ડોનર તરીકે ત્યાં, અને બ્રેલ પ્રેસ છે એ આખું ડોનેશન LIC દ્વારા કરી ગયું છે. અમને ગર્વ છે કે લાભુભાઈ અને સમગ્ર ટીમ અમને સામેથી આમાં બોલાવીને એક્ટિવ રાખે છે. શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના જ વિદ્યાર્થી અને હાલના સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી
નિરંતર દીપતો એવો આફતાબ છે જે સતત આ સંસ્થા અને તેના વિદ્યાર્થીઓ માટે કાર્યશીલ છે. સંસ્થા વિશે માહિતી આપતા લાભુભાઈ કહે છે, આ સંસ્થાની સ્થાપના 6 જાન્યુઆરી 1932 ના રોજ થઈ. આમ તો શાળામાં શરૂઆતમાં ઉદ્યોગ શીખવવામાં આવતો હતો અને ભારતમાં બ્રેલ જુદી જુદી વપરાતી હતી. 12 જેટલી લિપિઓનો ઉપયોગ એ વખતે દેશમાં થતો હતો. એના કારણે અહીંયા અંધ ઉદ્યોગ શાળામાં તે વખતે લિપિ દાખલ નહોતી થઈ. ત્યાર પછી 1943માં નીલકંઠ રાય બ્રેલ લિપિ આવી શરૂઆત થઈ અને એ બ્રેલ 8 ટપકાની લિપિ હતી. ત્યારબાદ 1952માં ભારતીય બ્રેલની રચના કરવામાં આવી અને એ વખતે 1 થી 7 ધોરણ શરૂ થયેલા, પરંતુ 87-88 પછી માધ્યમિકની સ્થાપના થઈ. હું પણ આ સંસ્થાનો વિદ્યાર્થી રહ્યો છું. તૈયાર થયેલી ખૂબ સરસ મજાની શાળાનું સંચાલન કરવાની જવાબદારી મળી. 1999માં 1 મેના રોજ મને સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી. ત્યારથી આ સંસ્થાનું હું સંચાલન કરું છું. શરૂઆતમાં મેં શિક્ષણને આગળ લીધા માટે 11 અને 12 શરૂ કર્યું, ટેકનિકલના અભ્યાસક્રમો શરૂ કર્યા, કોમ્પ્યુટરની તાલીમ શરૂ કરી, સાથે સાથે રાષ્ટ્રીય અંધ મંડળનું પણ સંચાલન કરવાનું હતું. અને એ વખતે એક મેં ઝુંબેશ ચલાવી હતી કે 300થી વધુ જુદી જુદી ક્ષતિ ધરાવતા વ્યક્તિઓને આપણે ભાવનગરની આસપાસની કંપનીઓમાં સરકારી ક્ષેત્રે નોકરીઓ અપાવી અને એના કારણે મને રાજ્ય સરકારના શ્રમ વિભાગ દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવેલો છે. બીજી વાત હું કરું તો કે કોઈ પણ વ્યક્તિ એ બ્લાઇન્ડ હોય કે શારીરિક રીતે કોઈ ક્ષતિ ધરાવતો હોય તો એને સામાન્ય વ્યક્તિની જેવી તક મળવી જોઈએ. તો આ ભાવ 1995ના વિકલાંગ ધારામાં આવી અને ત્યારે એના પ્રસાર પ્રચાર માટે મેં ખૂબ કામ કર્યું. 2016માં 21 વિકલાંગતાઓ સાથે નવો વિકલાંગતા વિધેયક 2016 પણ આવી ગયો છે. તો આ ધારાના જે ભાવો છે એ પ્રમાણે દરેક દેશના પ્રજ્ઞાચક્ષુઓ અને વિકલાંગોને એનો અધિકાર મળે એ દિશામાં પણ આ સંસ્થામાંથી હું પ્રયત્ન કરી રહ્યો છું. વિદ્યાર્થી અવસ્થાથી જ આ પ્રકારની સંવેદના કેળવાય એ માટે મેં વિશિષ્ટ પ્રદર્શનોની શરૂઆત કરી 2012માં. અત્યાર સુધીમાં 9 પ્રદર્શનો અમે કર્યા છે. પ્રદર્શનની અંદર 12 થી 15 જવાન ઊભા કરવામાં આવે અને એમાં સામાન્ય શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે, કોલેજના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે અને આ પ્રજ્ઞાચક્ષુ પ્રવૃત્તિઓ એમની સામે જ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય. એને જોઈને કોઈ પણને ખ્યાલ આવે કે ભલે આ વ્યક્તિ નેત્રહીન છે પણ એ દરેક કાર્ય કરવા માટે સક્ષમ છે, કે આજે જો એ વ્યક્તિઓના મગજમાં ઉતરી જશે કે પ્રજ્ઞાચક્ષુઓ કાર્ય કરી શકે છે તો ભવિષ્યમાં જ્યારે એના હાથમાં કોઈ સત્તા હશે તો એ ક્યારેય આવા વ્યક્તિઓને અન્યાય નહીં કરે. અને એનો જ આ કાર્યક્રમ 3 ડિસેમ્બરે અમે યોજ્યો છે, જેમાં આ બધી સંવેદના સોસાયટીમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા છે. આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તો મને જણાવતા આનંદ થાય છે કે આકાશવાણી પણ અમારી સાથે સહભાગી બન્યું છે. આમ પણ મારો સંકલ્પ છે કે વિકલાંગતાના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં ભાવનગર જિલ્લો આદર્શ બને. દિલ્હી, કલકત્તા, મુંબઈના લોકો ભાવનગરમાં માર્ગદર્શન માટે આવે એ પ્રકારનો મારો પ્રયાસ છે. શ્રોતા મિત્રો, આપણે જીવનમાં નાની નાની ઘણી ફરિયાદો કરીએ રાખીએ છીએ, પણ આ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો પાસેથી આપણે ઘણું શીખવાનું છે કે કુદરતે જે પણ આપ્યું છે તે સ્વીકારી આનંદથી જીવન કેમ વ્યતીત કરવું. નહીં સ્થિતિ કે ગતિનો શોક કે આઘાત, યાત્રી અનંતનો હું ખુદાનો રૂઆબ છું. તેરે નૈનો કે મેં દીપ જલાઉંગા, અપની આંખો સે દુનિયા દિખલાઉંગા. મેં ક્યાં જાનું છાંવ હૈ ક્યાં ઔર ધૂપ ક્યાં, રંગ બિરંગી ઇસ દુનિયા કા રૂપ ક્યાં. આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ખુલ્યા દ્રષ્ટિના દ્વાર. પ્રાયોજક શ્રી કૃષ્ણકુમાર સિંહજી, અંધ ઉદ્યોગ શાળા ભાવનગર. નિર્માણ સહાય નિશિતા બરોડિયા. લેખન સંકલન અને પ્રસ્તુતિ ડોક્ટર ગીતા ગીડા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો,